विद्यार्थी मित्रों धोरण 7 विषय छे गुजराती पाठ्य आवृत्ति जो परीक्षा भाग 1 2 3 આપણે જોઈ રાખે છે એની અંદર પાઠની બધી સમજૂતી મેળવી લીધી કે રીતના મહાદેવે પોતાની પરીક્ષા અતિ શિષ્યવૃત્તિની છત્તા પર પોતાના ખેતરમાં એના બીજા પહેલા ગામના લોકો હતા એટલે કાકીનું અરે માં કાકાનું ખેતર હતું માસીનું ખેતર હતું નાજી કાકાનું ખેતર હતું શંકાનું ખેતર હતું બધાના ખેતરમાંથી એક પછી એક ગાયને હંકી કરે છે પોતે રડતો રડતો જાય છે અને ગાયને હંકતો જાય છે પછી જ્યારે પરીક્ષા આપવા જાય છે એ વખતે એને ઇન્સ્પેક્ટર એની માનવતા જોઈને એને પરીક્ષા આપવા દે છે એ બધું આપણે પાઠમાં જોઈ ગયા છે તો એના આધારે આપણે આજે ભાગ 4 ની અંદર અભ્યાસ વધે જોઈએ તો અભ્યાસની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો અહીં પાઠમાં વિદ્યા અધિકારી એટલે શિક્ષણના અધિકારી પછી છે કે અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ જતી હતી એટલે તેનું શું આવશે શાળાનો સમય થતો જતો હતો એટલે ખ આવશે ત્યાર પછી છે કે પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો તો પેપર લઈને લખી શું છે લઈને મંડી પડ્યો એટલે શું આવશે તેને ઘણું આવડતું હશે એટલે ક આવશે ત્યાર પછી છે પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો આપણે અહીંયા નામ લખ્યું છે પન્ના લાલ પટેલ તે લેખકનું નામ લખી નાખવાનું ત્યાર પછી છે કે શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા તો શાળાના છોકરાઓ પરીક્ષા વિશે શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર કા તો પ્રથમ નંબર કોનો આવશે એના વિશે વાત કરતા જતા હતા તો આપણે લખવાનું કે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે શિષ્યવૃત્તિ વિશે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો તો પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતાનો પ્રથમ નંબર આવશે અહીંયા લખવાનું કે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતાનો પ્રથમ નંબર આવશે પ્રથમ નંબર આવશે અને માસિક 15 રૂપિયા માસિક 15 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે પછી છે મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા જવાબ આવશે મહાદેવ અને તેના મિત્રો ઘઉંના પાકમાં ઘઉંના મૂળમાં ગાયને ચડતી જોઈને ચડતી મહાદેવની આંખમાં
દેખાયું માનવતાની સર્વાંગી વહેતી દેખાઈ માનવતાની સર્વાંગી વહેતી દેખાઈ ત્યાર પછીના પ્રશ્નો છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો તો એમાં પહેલો પ્રશ્ન છે કે મહાદેવે નાજી કાકા દાદા ખુશાલવાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી તો મહાદેવે નાજી કાકાનું શું વિચાર કે નાજી કાકા ગરીબ હતા એમની પાસે આ એક જ ખેતર હતું એમના ઉપર જ એનું ગુજરાન ચાલતું હતું એટલે એમના ખેતરમાં ના મૂકી ના રખાય ગાયને એવી રીતના ખુશાલમાના તો ખુશાલમાં પણ એ બીજાના હળથી પોતાનું ખેતર ખેડતા હતા તો એ વિચારીને હળ માંગીને ખેતર ખેડતા હતા તો એ વિચારીને તેને એ બંનેના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ગૌચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો વાક્યનો અર્થ સ્પષ્ટ કરો તે ગૌચણાનો મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે ઉગતા સૂર્યના કિરણો પર સોનેરી હોય છે એટલે સૂર્ય ઉગતા એના સોનેરી કિરણો ગૌચણાના મોલ પર પડે છે તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઉઠે છે જાણે કુલ સૂર્ય ખેતર ઉપર સોનું છાંટતો લાગવાય છે એટલે છાંટી રહ્યો હોય એવું લાગે છે આ મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય એવું દ્રશ્ય ઊભું થાય છે એટલે કે ગૌચણાનો ખેતર હોય એનો પાક જે ઉગે છે તે સોનેરી બની જાય સોનેરી લાગે છે અને એ સૂર્યનો તડકો પાછો એ સોનેરી પાક ઉપર પડે એટલે એ પાક ઉપર પણ જાણે સૂરજ સોનું છાંટતો હોય એવો લાગતો હવે છે ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ તો ગાય સૌથી પહેલા એના મહાદેવની માસીના ખેતરમાં આવી માસીના ખેતરમાંથી એના કાકાના ખેતરમાં ગઈ એના કાકાના ખેતરમાંથી નાજી કાકાના ખેતરમાં ગઈ નાજી કાકાના ખેતરમાંથી શંકાના ખેતરમાં અને શંકાના ખેતરમાંથી મહાદેવના પોતાના ખેતરમાં ગઈ અને પોતાના ખેતરમાંથી બહાર કાઢી તો છેલ્લે એ કુશાલમાના ખેતરમાં જાય છે તો આ રીતના દરેકના ખેતરમાંથી ગાય પસાર થઈ ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો તો મહાદેવે ખેતરમાં મેળાણ કરીને ગૌના મોલના કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢ્યો હતો તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો અને એની જે માનવતાની ઈમાનદારી છે એ જોઈને અને એની આંખોમાંથી આંસુ વહેતા હતા માનવતાની જે સર્વાની હતી એના આંસુ વહેતા હતા એ જોઈને ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો ત્યાર પછી આવે છે એનું સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો તો આપણે શું કરીએ તો એ ઘાયલ વ્યક્તિને આપણે એ તાત્કાલિક 108ને બોલાવીએ 108 ઉપર એને ત્યાં ભાઈ સારવાર માટેનું જે રીતે દવાખાનું નજીકનું તે દવાખાને લઈ જઈએ કાં તો આપણે બી એની સાથે જઈએ પછી એના કોઈ કુટુંબીજનોના ફોન નંબર હોય એની પાસે મોબાઈલ હોય ને એનામાંથી કાઢીને આપણે એના કુટુંબીજનોને જાણ કરતા હોઈએ છીએ તો આવી રીતના કંઈ બી બને તો આવું આપણે કરીએ છીએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ઇન્સ્પેક્ટરે મહાદેવને માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત તમને પણ મહાદેવનો નિર્ણય સાચો લાગે છે શા માટે તો આ પ્રશ્ન તમારે વિચારીને તમારી જાતે લખવાનો છે કે એ જે ઇન્સ્પેક્ટર એને માનવતા સમજીને બેસવા દીધો પણ જો કદાચ ના બેસવા દીધો હોત તો એટલે મહાદેવનો જે નિર્ણય હતો કે ગાયને બધાના જળના ખેતરમાંથી હાંકી કાઢે છે તે નિર્ણય સાચો લાગે છે શા માટે તો હા સાચો લાગે કેમ કે એને પરીક્ષામાં મળા પડવાની ચિંતા છોડીને એને ગાયને અલગ અલગના ખેતરમાંથી જે જેના ખેતરમાં જાય છે બધાના ખેતરમાંથી કાઢી નાખે છે કેમ કે બધાના ખેતરમાં સરસ પાક ઉગ્યો છે અને જો એ પાક ગાય ખાઈ જાય તો એ લોકોનું ગુજરાન કેવી રીતના ચાલે એ વિચારીને એ કાઢે છે એટલે એનો નિર્ણય સાચો છે ત્યાર પછી પ્રશ્ન 3 છે કે પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક શબ્દો છે
જેતે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગો હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી કાઢો અને લખો કે આ પાઠની અંદર કેટલા બધા શબ્દો એવા છે કે જે એમની ભાષામાં એટલે કાઠિયાવાડ કઈ બોલી છે ઉત્તર ગુજરાતની બોલી છે જે રીતના તાપસી પૂર્વી પછી પાટી મેળવી છે ને સોટું ખારેલા ગભરું જીવ પછી ધન મોલ વાયરો આ બધા શબ્દો એમની ઉત્તર ગુજરાતની બોલીના છે તો એવા શબ્દો તમારી બોલીમાં પણ કોઈ શબ્દ આવતા હોય તે તમારે તમારી જાતે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન ચાર છે કે નીચેના ફકરામાં વાક્ય બંધ બેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરી લખો તો આ જે ફકરો છે એ આપણી ચોપડીનું જે પાના નંબર 13 છે એ 13 નંબરના પાના ઉપર આપ્યો છે કે પણ પોડાનો સૌ પણ પોતાનો સેડો વટાવ્યો તો વટાવ્યાની જગ્યા ઉપર તમારે એનું સમાનાર્થી અહીંયા જે છે ને પણ પોતાનો સેડો વટાવ્યો તો એની જગ્યા પર જે વટાવ્યો છે એની જગ્યા પર તમે એનું સમાનાર્થી ઓળંગ્યો લખો પછી ગભરું છે એની જગ્યા પર એનું સમાનાર્થી બીજું લખો પછી હંકનાર છે તો એની જગ્યા પર નસાડી લખો મેળવીને એટલે કાઢી કાઢીને મેલવી તો કાઢીને સુરત તો સૂર્ય અલમસ્ત તગડી જુડતો તો મારતો આ બધા એના સમાનાર્થી શબ્દો છે અને આ સમાનાર્થી શબ્દો લખીને તમારે એ વાક્ય જે ફકરો છે ફરીથી લખવાનો છે અને એ લખ્યા પછી પાછળ કીધું છે કે આમ કરવાથી શું ફેર પડે છે તમને આ ફકરો ગમે છે કે પાઠમાં વપરાયેલા શબ્દોવાળો શા માટે સરખામણી કરો તમને જેવી રીતના શબ્દો મેં કહી દીધા સમાનાર્થી શબ્દો એ તમને ગમ્યા હોય તો તમારે લખવાના અને ના ગમ્યા હોય તો એનું શા માટે નથી ગમતું એ કારણ તમારે લખી નાખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન 5 છે એ પ્રશ્ન 5માં ખાલી વિરામ ચિહ્નો મૂકવાના છે તો એ પણ તમારી ચોપડીની અંદર પાના નંબર 12 ઉપર આપેલું છે જુઓ અહીંયા ગામ તરફ એને નજર દોડાવી તો અહીંયા આપેલું છે તો એની અંદર જેટલા વિરામ ચિહ્નો છે અહીંયા સુધીનો એ વિરામ ચિહ્નો સાથે તમારે એ ફકરો ફરીથી લખવાનો છે અને ત્યાર પછીના પ્રશ્ન છે છઠ્ઠો કે આ પાઠમાં ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકીને છે ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું શા માટે જો તમને ગમ્યું હોય તેનું કારણ દર્શાવવું છે તો એ પણ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે સાતમો પ્રશ્ન છે કે ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો શા માટે તો ઇન્સ્પેક્ટરે મહાદેવ હતો તો મહાદેવની અંદર માનવતાના ગુણ જોયા અને એ માનવતાના ગુણ જોઈને એને પરીક્ષામાં બેસવા દીધું એ ગુણ તમને ગમ્યો તો એ તમારે તે લખવાનું છે પછી પ્રશ્ન આ છે કે નીચેના વાક્યોને બદલે પાઠમાં વપરાયેલા વાક્યો લખો એ ચાર વાક્યો છે તે ચાર વાક્યો પણ તમારે જેવાની અંદર છે એ જ વાક્ય તમારે પાઠમાં છે તે પણ તમારે જાતે લખવાના છે અને પ્રશ્ન 2 છે કે નીચેના શબ્દો મૂકીથી વાંચો એ ખાલી લખવાના છે બસ આટલું જ એનું સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય પણ તમારે સારી રીતના નોટબુકમાં લખવાનું છે જાતે પ્રશ્નો કીધા છે જાતે પ્રશ્નો લખી નાખવાના આ સાથે આપણે આપણો ભાગ 4 છે અને પાઠ આપણો ત્રીજો પરીક્ષા છે એ અહીંયા પૂરો કરીએ છીએ